તો અત્યારે તમે જે કરી રહ્યા છો તે એમ છે કે તમે લાગણીની મધુરતાને આસપાસની મધુરતાની વિરુદ્ધમાં મૂકી રહ્યા છો. આસપાસની સુખદતા અમુક કૌશલ્ય વિના, અમુક આવડત વિના નહીં સર્જાય. હવે સંબંધમાં સખત મહેનત છે, તમારે તેનું સર્જન કરવું પડશે, તમારે તેનું સંચાલન કરવું પડશે. તેના ઘણા પાસાઓ છે. હું તમને તમારી ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે કહી રહ્યો છું, જેથી તમે સેલ્ફ સ્ટાર્ટ મશીન બની શકો. મારે એક પ્રશ્નના જવાબની જરૂર છે કે શું આપણે પ્રેમના આધારે જીવી શકીએ? જરૂર પૂરતા પૈસા ન હોય તો કે પૈસા મહત્વના છે, અને પછી આપણે પ્રેમ પણ શોધી શકીએ જ્યારે આપણે શોધી શકીએ ત્યારે, જો આપણે શોધી શકીએ તો. અત્યારે જેને તમે પોતાની જાત કહો છો તે એક શરીર છે, અમુક માત્રામાં વિચારો છે, વિચારો અને ખ્યાલ અને જે કંઈ પણ. અને આપણે આ પરિમાણ વિશે જ વાત કરીએ. જો તમે બીજા પરિમાણમાં જશો તો હું તમને આપણે ત્યાં નહીં જઈએ. અને લાગણીઓનો જથ્થો છે અને જીવન ઉર્જા છે. તે ઉર્જા વિના આ બધું કામ કરતું ના હોત. તો આ ચાર પરિમાણો છે. તમે જેને પ્રેમ કહો છો તે લાગણીની એક પ્રકારની મીઠાશ છે. પ્રશ્ન તે નથી કે તમારા માટે તેની સ્વિચ કોણ બને છે. તે બસ એટલું છે કે કોઈક વ્યક્તિ કે કોઈક વસ્તુ દ્વારા તમે લાગણીની અમુક મીઠાશ અનુભવવાનું શરૂ કર્યું, જે તે સમયે એટલું મૂલ્યવાન બની ગયું કે તમે તમારી કિડની આપવાનું વચન આપી દીધું. કેમ કે તે ક્ષણે તે મીઠાશ એટલી મહત્વની બની ગઈ કે ખરેખર તો હિન્દીમાં તેઓ કહે છે ને કંઈક કિડની કે એ શું હતું કંઈક હું મારી કિડની આપી દઈશ કે સમથિંગ, આઈ વિલ ગિવ અવે માય કિડની. ધેટ સેમ થિંગ ઇઝ સેડ ઇન અ મોડ. તે જ વસ્તુ વધુ શક્તિશાળી રૂપે કહેવામાં આવે છે. તો એ પળમાં હું મારી કિડની કાઢીને તને આપી દેવા માટે રાજી છું, પણ વાળ નહીં. તે સ્પષ્ટ છે. ઓકે. તો મૂળભૂત રીતે તે લાગણીની મીઠાશ છે. મધુરતાનો અર્થ એ છે કે જુઓ, જો શરીર મધુર બને તો આપણે તેને સ્વાસ્થ્ય કહીશું. તમે સ્વસ્થ અનુભવો છો કારણ કે શરીરમાં ચોક્કસ મધુરતા છે, સુખદતા છે. મધુરતા એ સુખદતા છે, ખરું ને? તમે કોઈક વસ્તુને સ્વીટ કહો છો, તમે કહો છો ઓહ તેણી ખૂબ સ્વીટ છે, કેમ કે તેણી તમારા માટે સુખદ છે, તમારા અનુભવમાં તેણી સુખદ છે, તેથી તમે કહો છો કે તે સ્વીટ છે. જો તમારું શરીર સુખદ બને તો આપણે તેને સ્વાસ્થ્ય કહીએ છીએ. જો તે ખૂબ જ સુખદ બની જાય તો આપણે તેને હર્ષ કહીએ છીએ. જો તમારું મન સુખદ બને તો આપણે તેને શાંતિ કહીએ છીએ. તમે સુખદ અનુભવ કરો તો તમે કહેશો કે હું શાંત છું. જો તે ખૂબ સુખદ બને તો તમે તેને પ્રસન્નતા કહેશો. જો તમારી લાગણીઓ સુખદ બને તો તમે તેને પ્રેમ કહેશો. જો તે ખૂબ સુખદ બને તો તમે તેને કરુણા કહેશો. જો તે એકમાત્ર વ્યક્તિ માટે કંઈક અંશે સુખદ હોય તો આપણે તેને આવેગ કહીશું. જો તે ખૂબ સુખદ બને તો આપણે તેને કરુણા કહીશું. હવે જો તમે એવું અનુભવો કે વૃક્ષ અને હવા જે તમે શ્વાસમાં લો છો અને લોકો, આ બધા તરફ પૂરેપૂરી મધુરતા, તમે તે પણ નથી જાણતા કે તેઓ કોણ છે, તેનાથી કોઈ ફરક નથી પડતો. તમે આનંદમાં છો, તેને આપણે કરુણા કહીએ છીએ. જો તમારી જીવન ઉર્જા સુખદ બને તો આપણે તેને આનંદ કહીશું. જો તે ખૂબ સુખદ બને તો આપણે તેને પરમાનંદ કહીશું. જો તમારી આસપાસનું વાતાવરણ સુખદ બને તો આપણે તેને સફળતા કહીશું. તો અત્યારે તમે જે કરી રહ્યા છો તે એમ છે કે તમે લાગણીની મધુરતાને આસપાસની મધુરતાની વિરુદ્ધમાં મૂકી રહ્યા છો. આસપાસની મધુરતાનું સર્જન કરવા માટે આપણને ઘણી બધી શક્તિઓના સહકારની જરૂર પડે છે. પરિસ્થિતિનો સહકાર જોઈશે, લોકોનો સહકાર જોઈશે, ઘણી વસ્તુઓ અમુક રીતે હોવી જોઈશે, નહીં તો સફળતા મળતી નથી. આસપાસની ખુશાલી અમુક કૌશલ્ય વિના, અમુક આવડત વિના, અમુક માત્રામાં જાળવણી વિના નહીં સર્જાય. એમાં ઘણી વસ્તુઓ છે. પણ શરીરની મધુરતા, મનની મધુરતા, લાગણીની મધુરતા અને તમારી ઉર્જાની મધુરતા 100% તમારા હાથમાં હોવી જોઈએ. મસ્ટ બી 100% યુ આર મેકિંગ, ઇઝન્ટ ઇટ? યસ ઓર નો? ખરું ને? આસપાસની મધુરતા સાથે દરેકને લેવા દેવા છે. તેઓ બધા તેમાં ભાગ ભજવે છે. પણ અન્ય ચાર પરિમાણોની મધુરતાનું સંચાલન તમારે કરવાનું છે. તો જો તમે તેના સંચાલક હોવ તો પછી તમે આને હંમેશા ખૂબ જ મધુર રાખશો. તમારું મન, તમારી લાગણી, તમારું શરીર અને બધું તમે તે રીતે રાખશો. પછી તમારા માટે આ બધા સંઘર્ષો નહીં રહે. આ એક પરિમાણની વાત થઈ. પૈસા બાહ્ય પરિસ્થિતિઓને સરળ બનાવવા માટેનું એક સાધન છે. પ્રેમ આંતરિક સુખદતા પેદા કરવા માટેનું એક સાધન છે. પણ હું એમ કહું છું કે મધુરતા આંતરિક હોય કે આસપાસની, તે બંને મધુરતાનું સર્જન કરવા માટે સમયની જરૂર છે. ના, જેમ કે જો મારે સફળ થવું હોય બહારની મધુરતા માટે સમય, ઊર્જા, પ્રયાસ અને સાધનની સંબંધોને સંભાળની જરૂર હોય છે. તમારે તેના માટે સમય આપવાનો રહે છે. તે જ હું અલગ તારવવાનો પ્રયાસ કરી રહ્યો છું. જુઓ, પ્રેમ એ છે જે તમારી અંદર થાય છે. આ તમારા હૃદયની મધુરતા છે. સંબંધ ક્યારેક તેમાં સખત મહેનત લાગે છે. ઓહ, જ્યારે હું પ્રેમ વિશે વાત કરું છું ત્યારે હું આધ્યાત્મિકતા વિશે નથી કહી રહ્યો. હું માત્ર સંબંધો વિશે આધ્યાત્મિક વસ્તુની વાત નથી કરી રહ્યો. તેમાં કશું આધ્યાત્મિક નથી. આ લાગણી છે. જુઓ, અત્યારે તમે સ્મિત કરી રહ્યા છો. શું આધ્યાત્મિક છે કે બસ એક સામાન્ય સ્મિત? આધ્યાત્મિક પરિમાણ મને નથી સમજાતું. તે જ કહું છું, તમારે તે સમજવાની જરૂર નથી, કારણ કે તમારે તેને તેવું નામ આપવાની પણ જરૂર નથી. હું ફક્ત એટલું જ કહું છું કે જો તમારું શરીર સુખદ અનુભવે તો તમે સ્વસ્થ અને સારું અનુભવો છો. જો તમારું મન સુખદ અનુભવે તો તમે શાંતિ અને ખુશી અનુભવો છો. જો તમારી લાગણી સુખદ અનુભવે તો તમે પ્રેમ અને કરુણા અનુભવો છો. તો શા માટે તમે તેને આધ્યાત્મિક, બિન આધ્યાત્મિક તેવી બકવાસ કહેવા માગો છો? આવી કોઈ વાત નથી. તો અત્યારે તમે અહીં બેસો. તમારી લાગણી બહુ મધુર છે, કોઈક વસ્તુ કે વ્યક્તિ તરફ નહીં. તમે ફક્ત અહીં બેઠા છો મીઠી લાગણીઓ સાથે. તમારી સાથે આવું થયું છે? કોઈનું ત્યાં હોવું જરૂરી નથી, બસ આમ જ. જો ત્યાં કોઈક હોય તો તમે તેને શેર કરો. ત્યાં કોઈ ન હોય તો તમે ખૂબ જ મધુર લાગણી સાથે અહીં બેસી શકો છો. હવે સંબંધમાં સખત મહેનત છે. તે બહારની સફળતા છે. તમારે તેનું સર્જન કરવું પડશે. તમારે તેનું સંચાલન કરવું પડશે. તેના ઘણા પાસાઓ છે. વેલ, બીજી વ્યક્તિ કદાચ તમારી બહારની પરિસ્થિતિઓને પણ જોઈ રહી હશે, બરાબર ને? તેઓ ફક્ત તમારા હૃદયની મધુરતાને જોતા નથી. તમે શું પહેરો છો, તમે શું ચલાવો છો, તમે કેવા છો, તમે કોણ છો, તે પણ તેઓ જોઈ રહ્યા છે. તેઓ બધું જોઈ રહ્યા છે. તો સંબંધમાં તે પરિમાણોનો સમાવેશ થાય છે. તમે એમ ના કહી શકો કે તે તેનાથી સંપૂર્ણપણે મુક્ત છે. જ્યારે કિડની આપવાની વાત થાય છે ત્યારે કદાચ તેઓ તેને થોડે અંશે પાર કરશે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે તેનાથી સંપૂર્ણપણે મુક્ત છે. ના, તે હંમેશા સામેલ છે. ભૌતિક વસ્તુઓ સામેલ છે, ખરું ને? આ મધુરતા. તમે પ્રેમને શું કહ્યું? હૃદયની મધુરતા, તમારી લાગણીની મધુરતા. મારી લાગણીની મધુરતા જો તે બે કે ત્રણ લોકો સાથે થાય તો? તે બે કે ત્રણ લોકો સાથે ન થઈ શકે. તે ફક્ત તમારી અંદર થઈ શકે છે. ઓકે, તે ફક્ત તમારી અંદર થાય છે. જો તે મારી અંદર થતું હોય તો? ના, ના, ત્રણ લોકો તેને ઉત્તેજિત કરે છે. ત્રણ લોકો કદાચ તેને ઉત્તેજિત કરે છે. હું પૂછું છું કે શું તમે પુશ સ્ટાર્ટ મશીન બનવા માંગો છો કે સેલ્ફ સ્ટાર્ટ મશીન? સેલ્ફ સ્ટાર્ટ. સેલ્ફ સ્ટાર્ટ એટલે તમારી મધુરતા તમારા દ્વારા ચાલુ થવી જોઈએ. જો તમે તેને શેર કરવા માંગતા હો તો તમે તેને શેર કરી શકો છો. જો તમે તેને શેર ન કરવા માંગતા હો તો તમે શેર નહીં કરો. પરંતુ તમારે તમારા પોતાના માટે મધુર હોવું જોઈએ, કોઈક માટે નહીં. જુઓ, પ્રેમ કોઈક વિશે નથી. તે તમારા અસ્તિત્વની સુખદતા છે, ખરું ને? શું તે મહત્વનું નથી? અન્ય લોકો, સંબંધ વગેરે વિશે ભૂલી જાઓ. પણ શું એ મહત્વનું નથી કે જો તમે અહીં બેસો તો તમે તમારા પોતાના સ્વભાવથી જ સુખદ હો? કોઈએ આવીને તમને પોક કરવાની જરૂર નથી. તમને સુખદ બનાવવા માટે પાનો ચડાવવાની જરૂર નથી. અત્યારે તમે જેની વાત કરી રહ્યા છો તે છે, મને સુખદ બનાવવા માટે ત્રણ લોકોએ મને કિક મારવી પડશે. એક ખૂબ જ નબળું મશીન. તમને જૂની એમ્બેસેડર્સ યાદ છે? હંમેશા તેઓ તેને ઢાળ પર પાર્ક કરતા, કેમ કે સવારે તમારે ધક્કો મારવો પડે છે. હવે બધી કાર સેલ્ફ સ્ટાર્ટ છે. સુધારો, ટેકનોલોજીમાં સુધારો છે કે નહીં? હું ખાલી તમને તમારી ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે કહી રહ્યો છું, જેથી તમે સેલ્ફ સ્ટાર્ટ મશીન બની શકો. જ્યારે તમે સવારે ઉઠો છો તો તમે આનંદ અને પ્રેમથી ભરપૂર છો. જો કોઈ આવશે તો આપણે વેચીશું. જો કોઈ ન આવે તો આપણે ઠીક છીએ.